રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને રાષ્ટ્રીય સેવિકા સમિતિ ડીસાના ઉપક્રમે આજે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી મંગલદાસ પટેલ આદર્શ શિશુ વાટિકામાં પરિવાર પ્રશિક્ષણ સોપાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તથા સાવધાની રૂપે પરિવારની કાળજી કેવી રીતે લેવી તેમજ મહિલાઓ બાળકો માટે કાર્યશાળાઓનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, માતા, દીકરીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રોટરી ડીસા ડિવાઇનના પ્રમુખ ડૉક્ટર રીટાબેન પટેલે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને સાથે રોટેરિયન પિંકીબેન દેસાઈએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં કાંતાબેનની હાજરી પણ જોવા મળી હતી, તેમજ પ્રધાન આચાર્ય હર્ષાબેન મોઢ દ્વારા બાળકોના સંસ્કાર વિશે માહિતી આપવામાં આવી હતી. રોટરી ક્લબ ડિવાઇનના પ્રમુખ ડૉક્ટર રીટાબેન પટેલ અને મંત્રી હિનલ અગ્રવાલે જણાવ્યું હતું કે જો બાળકોના માતા પિતાને જો સાચી અને સચોટ માહિતી મળે તો આપ સૌના સહયોગથી ત્રીજી લહેરને ટાળી શકાશે.